જો આપણે છેલ્લા લેક્ચરની અંદર ચેપ્ટર એકના એમસીક્યુ સોલ્વ કર્યા હતા, અત્યારે આપણે ચેપ્ટર બેની થિયરી જે છે એ સોલ્વ કરી નાખી. તો સૌથી પહેલાં ચેપ્ટર બેની અંદર મેઇન પોઈન્ટ જે છે એ છે વર્ગીકરણનો ઇતિહાસ. એટલે કે કોઈ પણ વર્ગીકરણ લેવલની આપણે વાત કરી છે તો શરૂઆતથી સ્ટાર્ટ કરીને અત્યાર સુધી કેટલા વર્ગીકરણ વિદો આવી ગયા છે, ટેક્સોનોમિસ્ટ, કે જેને વર્ગીકરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે, એ બધાની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા નંબર ઉપર આપણે વાત કરીએ એરિસ્ટોટલ વિશે. એરિસ્ટોટલને આપણે બે નામથી ઓળખીએ છીએ, જો તમને યાદ હોય તો, ફાધર ઓફ બાયોલોજી અને ફાધર ઓફ ઝૂઓલોજી, બરાબર, પ્રાણીશાસ્ત્રના પિતા અને જીવ વિજ્ઞાનના પિતા, એટલે ફાધર ઓફ બાયોલોજી, અને બીજા નંબર ઉપર ફાધર ઓફ ઝૂઓલોજી, બરાબર. એરિસ્ટોટલે સૌ પ્રથમ શરૂઆત કરેલી અને એમને વનસ્પતિ સૃષ્ટિ માટે વાત કરીએ તો ત્રણ ભાગોમાં એને વિભાજિત કરેલું. એટલે કે આ જે વનસ્પતિ સૃષ્ટિ છે કે જેને આપણે પ્લાન્ટ કિંગડમ કહીએ છીએ, એને ત્રણ ભાગમાં વિભાજિત કરેલી. સૌથી પહેલા નંબર ઉપર છોડ, બીજા નંબર ઉપર સૂપ, અને ત્રીજા નંબર ઉપર વૃક્ષ. આપણે આના માટે ઊંચાઈનો ક્રમ લખાવેલો હતો, જો તમને યાદ હોય તો, બરાબર, કે શું ઊંચાઈનો ક્રમ થાય, સૌથી ઓછી ઊંચાઈ કોની હોય, છોડની, પછી કોણ આવે અને છેલ્લે કોણ આવે, તો આ શું બની ગયો, ઊંચાઈનો ક્રમ. તો અહીંયા એડ કરી નાખશું આપણે, ત્યાં લખી નાખજો, બરાબર, પેન્સિલથી ઊંચાઈનો ક્રમ આ મુજબ રહેશે. એરિસ્ટોટલ બાદ બીજા વૈજ્ઞાનિક શ્રી થિયોફેસ્ટસ, થિયોફેસ્ટસનો સમયગાળો આપેલો છે, કાર્યકર્તાનો સમયગાળો 370 થી 285 BC, એટલે કે બિફોર ક્રાઇસ્ટ, ઊંધો ચાલે સમયગાળો, બરાબર. તમને એવું થતું હશે કે આ મોટો આંકડો અને નાનો આંકડો, પહેલાં નાનો આંકડો આવવો જોઈએ, પણ નહીં, શબ્દ છે બિફોર ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્તી જે છે એમના જન્મ સમયની વાત છે. ફોરેનમાં આ રીતે ટાઈમ પિરિયડ જે છે એ નક્કી કરવામાં આવતો હોય. તો થિયોફેસ્ટસ જે છે, થિયોફેસ્ટસને આપણે ફાધર ઓફ બોટની તરીકે ઓળખીએ છીએ મોટાભાગે, બરાબર. આપણે સ્ટાર્ટિંગમાં સમજાવેલું હતું ફાધર ઓફ બોટની. આના સિવાય થિયોફેસ્ટસને પૌરાણિક, એટલે કે જે જૂનું, સૌથી જૂનું જે છે વનસ્પતિ વર્ગીકરણ, એના પિતા પણ કહેવામાં આવે છે. એટલે કે પૌરાણિક વનસ્પતિ વર્ગીકરણના પિતા, એટલે શરૂઆતમાં વનસ્પતિનું વર્ગીકરણ જે છે એ થિયોફેસ્ટસે આપેલું. ઘણી બધી વનસ્પતિ ક્ષેત્રે કામગીરી દર્શાવેલી, એટલા માટે એમને ફાધર ઓફ બોટની કહેવામાં આવે છે, વનસ્પતિ શાસ્ત્રના પિતા, બરાબર. એરિસ્ટોટલ અને થિયોફેસ્ટસ આ બંને ગ્રીક તત્વચિંતકો હતા, બરાબર, વૈજ્ઞાનિકોની સાથે સાથે તત્વચિંતકો પણ હતા. આગળ અંડરલાઈન કરો, ખાસ અગત્યનો પ્રશ્ન, થિયોફેસ્ટસે એક પુસ્તક લખ્યું હતું જેનું નામ છે હિસ્ટોરિયા પ્લાન્ટારમ. આ પ્લાન્ટારમ લેટિન શબ્દ છે, અંગ્રેજીમાં શબ્દ પ્લાન્ટ યાદ રાખશું આપણે, પ્લાન્ટ એટલે થાય વનસ્પતિ, હિસ્ટોરિયા, હિસ્ટ્રી એટલે ઇતિહાસ, સરસ, બરાબર. તો વનસ્પતિઓનો ઇતિહાસ દર્શાવતું પુસ્તક હિસ્ટોરિયા પ્લાન્ટારમ. આવું નવું બીજું એક પુસ્તક હમણાં આવશે, એટલે બંનેમાં ભેગું ન થાય એનું ધ્યાન રાખશું. હિસ્ટોરિયા પ્લાન્ટારમ આ પુસ્તક કોને લખ્યું હતું, થિયોફેસ્ટસે લખેલું હતું, વનસ્પતિ ઇતિહાસ સાથે સંકળાયેલું પુસ્તક છે. બીજું કે થિયોફેસ્ટસે જે કંઈ શબ્દો આપેલા હતા, જે કંઈ વર્ગીકરણ આપેલું હતું, એ વર્ગીકરણ કૃત્રિમ પ્રકારનું હતું. એમાં કોઈ જ પ્રકારના ઉદ્વિકાસીય કે કુદરતી પરિબળોને ધ્યાનમાં રાખીને વનસ્પતિનું વર્ગીકરણ કરવામાં આવેલું હતું નહીં. આના સિવાય થિયોફેસ્ટસે વનસ્પતિ માટે ત્રણ શબ્દો જે છે એ આપેલા હતા. એમાં એક વર્ષાયુ વનસ્પતિ, બીજા નંબર ઉપર આવે દ્વિવર્ષાયુ વનસ્પતિ,
અને ત્રીજા નંબર ઉપર આવે બહુ વર્ષાયુ વનસ્પતિ. ચલો શબ્દ ઉપર જઈએ. આજે વનસ્પતિના ત્રણ પ્રકાર થિયોફેસ્ટર દ્વારા પાડવામાં આવેલા હતા. આ પ્રકારો વનસ્પતિના જીવનકાળના આધારે પાડવામાં આવેલા હતા. સેના આધારે? જીવનકાળ, લાઈફ સ્પાન, કે કોઈ પણ વનસ્પતિનો જીવનકાળ કેટલો છે, કેટલા સમય સુધી એ જીવન રહે છે, એના આધારે ત્રણ પ્રકાર પાડવામાં આવેલા હતા. એમાં સૌથી પહેલા નંબર ઉપર છે એક વર્ષાયુ વનસ્પતિ. તો જે વનસ્પતિનો જીવનકાળ એક વર્ષનો હોય એને એક વર્ષાયુ વનસ્પતિ કહેવામાં આવે. જીવનકાળ એક વર્ષનો હોય. બીજો શબ્દ છે દ્વિવર્ષાયુ વનસ્પતિ, એટલે જે વનસ્પતિનો જીવનકાળ બે વર્ષનો હોય એને આપણે શું કહેશું? દ્વિવર્ષાયુ વનસ્પતિ કહેશું. બહુવર્ષાયુ વનસ્પતિ, એટલે જે વનસ્પતિનો જીવનકાળ ઘણા બધા વર્ષોનો હોય એને આપણે શું નામ આપશું? બહુવર્ષાયુ વનસ્પતિ. બરાબર, આવા પોઈન્ટ ખાસ લખવાના બધા. ચલો એના પછી ત્રીજા વૈજ્ઞાનિક આવ્યા કેરોલસ લિનિયસ. કેરોલસ લિનિયસ સાહેબનો સમયગાળો આપેલો છે 1707 થી 1778 સુધી એમને પોતાનું કાર્યકાળ જે છે એ સંભાળ્યું. બરાબર, કેરોલસ લિનિયસનું નામ આપ્યું છે કાર્લ લિન. સાચું નામ શું હતું? કાર્લ લિન. ઘણા સાહિત્યમાં આમને કાર્લ લિનિયસ પણ કહેવામાં આવે છે. કાર્લ લિન આ એમનું સાચું નામ હતું, પણ લેટિન ભાષા સાથે સંકળાયેલા હતા અને સંશોધનમાં પણ વધુ માત્રામાં લેટિન ભાષાનો ઉપયોગ કરતા હતા, એટલે પોતાનું નામ બદલીને કાર્લ લિનમાંથી કેરોલસ લિનિયસ નાખ્યું છે. ઘણા સાહિત્યમાં તમને આમનું નામ જે છે એ કાર્લ લિનિયસ પણ જોવા મળશે. તો એ પણ સાચું છે, ખોટું કોઈ નથી. ટૂંકમાં આ ત્રણ નામો ધરાવતો એક વ્યક્તિ છે કેરોલસ લિનિયસ. આમને ફાધર ઓફ ટેક્સોનોમી કહેવામાં આવે છે. ફાધર ઓફ ટેક્સોનોમી, આ એક પોઈન્ટ અંદર લખજો જરૂર. વર્ગીકરણ વિદ્યાના પિતા. ટેક્સોનોમી એટલે વર્ગીકરણ વિદ્યા. બરાબર, એના પિતા કોણ છે? કેરોલસ લિનિયસ, ફાધર ઓફ ટેક્સોનોમી. તો કેરોલસ લિનિયસ જે છે એમને વર્ગીકરણ વિદ્યાના પિતા, વનસ્પતિ વર્ગીકરણ વિદ્યાના પિતા એટલે કે પ્લાન્ટ ટેક્સોનોમી, ફાધર ઓફ પ્લાન્ટ ટેક્સોનોમી તરીકે ઓળખાય, અને પ્રાણી વર્ગીકરણ વિદ્યાના પણ પિતા, ફાધર ઓફ પ્લાન્ટ ટેક્સોનોમી અને ફાધર ઓફ એનિમલ ટેક્સોનોમી. પ્લાન્ટ ટેક્સોનોમી, એનિમલ ટેક્સોનોમી. પ્લાન્ટ ટેક્સોનોમીનો અર્થ એવો થશે વનસ્પતિ વર્ગીકરણ, અને એનિમલ ટેક્સોનોમીનો અર્થ એવો થશે પ્રાણી વર્ગીકરણ. તો વનસ્પતિ વર્ગીકરણ અને પ્રાણી વર્ગીકરણના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કેરોલસ લિનિયસ અથવા તો કાર્લ લિનિયસ આપણે બીજા ચેપ્ટરમાં ભણેલા છે કે કેરોલસ લિનિયસ અથવા તો કાર્લ લિનિયસ છે એને સજીવ વિશ્વને બે સૃષ્ટિમાં વિભાજિત કરી. આ સજીવ વિશ્વ જે છે એને બે સૃષ્ટિમાં વિભાજિત કરી. પહેલા નંબર ઉપર હતી વનસ્પતિ સૃષ્ટિ અને બીજા નંબર ઉપર હતી પ્રાણી સૃષ્ટિ. બરાબર, એનિમલ કિંગડમ અને પ્લાન્ટ કિંગડમ. અરે પ્લાન્ટ કિંગડમ અને એનિમલ કિંગડમ, આ જે વર્ગીકરણ પદ્ધતિ છે જે કેરોલસ લિનિયસ દ્વારા આપેલી હતી એને નામ આપવામાં આવ્યું દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ.
कारण के समग्र विश्व ने बे सृष्टि में विभाजित करेलू तो एटले एने नाम आप्युं द्विसृष्टि वर्गीकरण पद्धति, प्राणी सृष्टि और वनस्पति सृष्टि, बराबर। चलो आगळ बेंथम अने हुकर विषे बात करी नवा वैज्ञानिकों जॉर्ज बेंथम अने बीजा नंबर ऊपर जोसेफ डाल्टन हुकर 1800 થી 1884 અને 1870 થી 1911, બરાબર આ એમના જીવ કાર્યકાળ છે। તો બેન્થામ અને હુકર મોટાભાગે આપણે શબ્દ આખા નથી ગણતા, આવું જ પૂછાય બેન્થામ અને હુકરની પદ્ધતિ સમજાવો। તો આ બંને વૈજ્ઞાનિક છે। આ બંને વૈજ્ઞાનિકની લાક્ષણિકતા એક એવી છે કે એ રોયલ બોટનિકલ ગાર્ડન સાથે સંકળાયેલા છે। રોયલ બોટનિકલ ગાર્ડન જે છે એ ઇંગ્લેન્ડમાં આવેલું છે અને આ બંને ત્યાં ક્યુરેટર તરીકે કામ કરતા હતા। ક્યુરેટર શું છે અથવા ક્યુટેરર? તો જનરલી જે વૈજ્ઞાનિકો આવા કોઈ વનસ્પતિ ઉદ્યાનની અંદર કામ કરતા હોય, બરાબર, સંશોધન ક્ષેત્ર માટે કામ કરતા હોય કે કોઈના વિદ્યાર્થીઓ હોય જેને માહિતી આપવા માટે કે નોલેજ આપવા માટે કે પ્રશિક્ષણ આપવા માટે કામ કરતા હોય તો એને ક્યુટેરર કહેવામાં આવે છે। એટલા માટે એને કહેવાય અધ્યક્ષ, બરાબર। એ ગાર્ડનના બે અધ્યક્ષ હતા। હવે જે મુજબ અહીંયા આપણે વાત કરી હતી હિસ્ટોરિયા પ્લાન્ટારમ કોને આપેલું હતું? થિયોફેસ્ટરે આપેલું હતું। અહીંયા છે જિનેરા પ્લાન્ટારમ, જિનેરા પ્લાન્ટારમ। પ્લાન્ટારમથી શું ખબર પડે આપણને? પ્લાન્ટ્સ, પ્લાન્ટ્સ એટલે વાહ અંગ્રેજી આવડે છે। તો આ પુસ્તક જે છે એ બેન્થામ અને હુકર દ્વારા લખવામાં આવેલું હતું, જિનેરા પ્લાન્ટારમ, બરાબર। બીજું ખાસ અગત્યની વાત આ છે કે બેન્થામ અને હુકરે આ પુસ્તક જે છે એ પુસ્તક એવી રીતે લખેલું હતું કે મોટાભાગના બધા વર્ગીકરણમાં એનો ઉપયોગ થઈ શકે અને વનસ્પતિ ક્ષેત્રની બધી જ માહિતી જે છે આ પુસ્તકની અંદર સમાવેશિત હતી। બેન્થામ અને હુકરે લિનિયસના વર્ગીકરણથી અલગ રહીને વનસ્પતિને કુળમાં વિભાજિત કરી, જાતિ પ્રજાતિ કુળ ગોત્ર એવા શબ્દ આપણે ભણી ગયા ને, તો એમાં કુળમાં વિભાજિત કરી કુલ 202 કુળનો અભ્યાસ કર્યો। જો તમને નીચે આપ્યું છે કે બીજધારી વનસ્પતિ એટલે એવી વનસ્પતિ કે જે બીજ ધરાવે છે, આવી બીજધારી વનસ્પતિના કુલ 202 કુળ જે છે એનો એમને અભ્યાસ કર્યો, બરાબર। આ 202 કુળ જે છે એમાંથી એમને દ્વિદળી વનસ્પતિ, અનાવૃત બીજધારી વનસ્પતિ અને એકદળી વનસ્પતિ, આવા અલગ અલગ કુળ જે છે એવા પાડ્યા। તો દ્વિદળી વનસ્પતિની અંદર 165 કુળ એમને શોધ્યા, અનાવૃતમાં 3 કુળ શોધ્યા અને એકદળી વનસ્પતિમાં 34 કુળ શોધ્યા। આ બીજધારી વનસ્પતિને એમને વિભાગ તરીકે સ્વીકારી આવી 3 વનસ્પતિઓ જે છે એનો અભ્યાસ કર્યો। જો હવે આગળ હવે જે છેલ્લે આપણે ચર્ચા કરેલી હતી બેન્થામ અને હુકર, તો બેન્થામ અને હુકરે બીજના આધારે અલગ અલગ વનસ્પતિના જૂથ પાડ્યા હતા। જેમ કે 3 પ્રકારની વનસ્પતિઓ જે છે ને અવેલેબલ હતી, જો એમાં 3 આઈપી છે પણ ખરેખર 2 જ હતી। એમાં પહેલા નંબર ઉપર આવે અનાવૃત બીજધારી વનસ્પતિ, ત્યાં છે ને, અને બીજા નંબર ઉપર આવે આવૃત બીજધારી વનસ્પતિ। આ બંનેનો અભ્યાસ તમે 11 સાયન્સના ચેપ્ટર 3 માં કરશો, બરાબર।
આપણે ચેપ્ટર 5માં બીજ વિશે ભણી ગયા, યાદ હોય તો. બીજ વિશે, બીજની અંદર એક પોઈન્ટ હતો બીજાવરણ. શું હતું? બીજાવરણ, એટલે બીજની ફરતે આવેલા આવરણો. તો જે વનસ્પતિ બીજાવરણ ધરાવતી નથી, એટલે બીજની ફરતેના આવરણો ગેરહાજર હોય, તો એવી વનસ્પતિને અનાવૃત બીજધારી વનસ્પતિ કહેવાય. પણ જે વનસ્પતિમાં બીજની ફરતે આવરણો આવેલા હોય, તો એવી વનસ્પતિને આવૃત બીજધારી વનસ્પતિ કહેવાય. આ આવૃત બીજધારી વનસ્પતિના બીજા બે ભાગ પડે, કે જે બેન્થામ અને હુકરે ઓલરેડી પાડી નાખેલા હતા. એમાં એક ભાગ હતો એકદળી વનસ્પતિ અને બીજો ભાગ હતો દ્વિદળી વનસ્પતિ. ક્લિયર અહીંયા સુધી? હવે પાછળની બાજુ તમને બેન્થામ અને હુકરના વર્ગીકરણના ફાયદા અને ગેરફાયદા બે આપેલા છે, બરાબર? થિયોરિટિકલ પોઈન્ટ છે, થોડાક જોઈએ ફાયદા કેવા હતા અને ગેરફાયદા કેવા હતા. તો પહેલા આપણે ફાયદાઓ જોશું, પછી આપણે એના ગેરફાયદા જોઈએ. જો તો પહેલો ફાયદો એવો છે કે વર્ગીકરણ કેવું હતું? કુદરતી હતું, નેચરલ હતું, બરાબર? સામાન્ય કુદરતી લક્ષણોના આધારે તે વર્ગીકરણ પાડવામાં આવ્યું હતું. બીજું કે બેન્થામ અને હુકરનું વર્ગીકરણ જે છે પુષ્પીય લક્ષણો ઉપર આધારિત હતું, એટલે ખૂબ જ ગણન પાત્ર હતું, એટલે ગણવા યોગ અને એમાંથી ઘણું બધું શીખવા મળે એવું. બીજું કે પુષ્પીય લક્ષણો જે છે, અહીંયા ખાસ અંડરલાઈન કરશું, મૂળ પ્રકાંડ અને પર્ણના લક્ષણો કરતાં વધુ સ્થાયી લક્ષણો હોય પુષ્પીય લક્ષણો. બીજું કે એક સરળ પ્રકારનું વર્ગીકરણ હતું, જેના કારણે હર્બેરિયમ અને વનસ્પતિની ગોઠવણી જે છે એની ઉપર આધારિત રાખી શકતા હતા, અને આ સરળતાનું એક મુખ્ય કારણ હતું. એક જ એનો ગેરફાયદો છે, ગેરફાયદો તો ન કહેવાય પણ એની મર્યાદા કહી શકાય આપણે, કે બેન્થામ અને હુકરે જે કંઈ વર્ગીકરણ આપ્યું તો એ વર્ગીકરણની મર્યાદા શું હતી, એમ લિમિટેશન શું, એમને ખબર નહોતી. તો બેન્થામ અને હુકરે જનરલી કુદરતી વર્ગીકરણ પદ્ધતિ આપી હતી, પણ એમાં એક મહત્ત્વનો મુદ્દો એ હતો ઉદ્વિકાસીય સંબંધો, એને ધ્યાનમાં લીધા નહોતા. એટલે મર્યાદામાં એક જ છે કે ઉદ્વિકાસીય ક્રમ આ ખોટો આપેલો અથવા તો અપૂરતો આપેલો હતો. હવે ઉદ્વિકાસીય ક્રમ સૌથી પહેલાં શું છે એ સમજવા માટે પહેલાં આપણે સમજવું પડે ઉદ્વિકાસ, ઇવોલ્યુશન. બાયો સાયન્સમાં આખું ચેપ્ટર ભણશું, એટલે અહીંયા ખાલી આપણે એની સાદી માહિતી લઈ લઈએ. ઉદ્વિકાસ જે છે એ પૃથ્વી ઉપર સજીવના ઉદ્ભવ વિશેની માહિતી આપે, પૃથ્વી ઉપર સજીવ કેવી રીતે ઉત્પન્ન થયેલો છે એની માહિતી ઉદ્વિકાસ આપે. પૃથ્વી ઉપર સજીવના ઉદ્ભવની માહિતી આપે ઉદ્વિકાસ. શબ્દ હવે આને લઈએ, ઉદ્વિકાસીય ક્રમ શું છે? તો ઉદ્વિકાસની ક્રિયા દરમિયાન કયો સજીવ ક્યારે આવ્યો, એટલે પ્રથમ કયો સજીવ આવ્યો, એના પછી કયો સજીવ આવ્યો, એ સિક્વન્સને ઉદ્વિકાસીય ક્રમ કહેવાય. ઉદ્વિકાસીય ઘટના દરમિયાન કયો સજીવ ક્યારે સર્જાયો, આ ક્રમને ઉદ્વિકાસીય ક્રમ તરીકે ઓળખવામાં આવે છે. તો ઉદ્વિકાસીય ક્રમ એમને જે આપ્યો છે થોડો કેવો અપૂર્ણ છે, આપણે આગળ સુધારો કરવાનો છે. તો એમને વનસ્પતિ માટે ઉદ્વિકાસીય ક્રમ કંઈક આવો આપેલો હતો. એમને એવું કીધું કે સૌ પ્રથમ પૃથ્વી ઉપર અનાવૃત બીજધારી વનસ્પતિઓ સર્જાણી, પછી આ વનસ્પતિઓમાંથી દ્વિદળી વનસ્પતિઓનું સર્જન થયું, અને ત્યારબાદ આ દ્વિદળી વનસ્પતિમાંથી એકદળી વનસ્પતિનું સર્જન થયું. તો આ ઉદ્વિકાસીય ક્રમ ખોટો હતો. આ ખોટો હતો એ આપણને ખબર કઈ રીતે પડશે? હમણાં પડશે.
બરાબર, જ્યારે આપણે સાચો ક્રમ જોશું ને ત્યારે, એટલે આ ખોટો ક્રમ આપેલો હતો, આ જે છે એ ગેરફાયદો થયો એની મર્યાદા કહી શકાય. પછી નવા વૈજ્ઞાનિક આવ્યા, એ ડબલ્યુ આઇકલર. એ ડબલ્યુ આઇકલર, ઓગસ્ટ વિલહમ આઇકલર, આખું નામ લખશું આપણે, ઓગસ્ટ વિલહેલ્મ આઇકલર, એ ડબલ્યુ આઇકલર. આઇકલરની એક લાક્ષણિકતા છે, પહેલો જ પોઈન્ટ અંડરલાઈન કરો, સૌ પ્રથમ ઉદ્વિકાસીય લક્ષણોના આધારે વર્ગીકરણ કરવાનો પ્રયાસ કર્યો. સૌ પ્રથમ ઉદ્વિકાસીય લક્ષણોના આધારે વર્ગીકરણ કરવાનો પ્રયાસ, આ એક પોઈન્ટ યાદ રાખશું. ઉદ્વિકાસીય લક્ષણો, અહીંયા જે આપણે વાત કરી ઇવોલ્યુશનની, આને ધ્યાનમાં રાખીને સૌ પ્રથમ જો કોઈ વ્યક્તિએ વર્ગીકરણ કર્યું હોય તો એ ડબલ્યુ આઇકલર હતા, બરાબર. પણ શરૂઆતના સ્ટેજમાં કેવું હતું કે વર્ગીકરણની અંદર ઉદ્વિકાસીય લક્ષણોને બહુ ઓછા લોકો ધ્યાનમાં લેતા હતા, કેમકે ઉદ્વિકાસ જે છે એની શોધખોળ જ ઓછી થઈ હતી. એટલે એ સંદર્ભે ધ્યાનમાં રાખી ઉદ્વિકાસ જે છે એના થોડા નાના નાના પોઈન્ટ જે છે એ આઇકલરે ઉપયોગમાં લીધા હતા. તો આઇકલરે વનસ્પતિ સૃષ્ટિને બે ઉપસૃષ્ટિમાં વિભાજિત કરી. આ ઉદાહરણ તરીકે વનસ્પતિ સૃષ્ટિ છે તો એને બે સૃષ્ટિમાં વિભાજિત કરી, એમાં પહેલા નંબર ઉપર અપુષ્પી વનસ્પતિઓ અને બીજા નંબર ઉપર સપુષ્પી વનસ્પતિઓ. હવે જનરલી આપણી અત્યારની સચોટ વ્યાખ્યા કેવી છે કે જે વનસ્પતિઓ પુષ્પ ધારણ નથી કરતી એને આપણે અપુષ્પી કહીએ છીએ, એ સાચું છે. અને જે પુષ્પ ધારણ કરે એને શું કહીએ આપણે? સપુષ્પી વનસ્પતિ. પણ આઇકલરે એ સમયે કંઈક બીજી વ્યાખ્યા આપી હતી, એ વ્યાખ્યા જરાક જોઈએ આપણે, બરાબર. તો સૌથી પહેલાં અપુષ્પી વનસ્પતિ માટે એક શબ્દ વપરાય છે જેનું નામ છે ક્રિપ્ટોગેમિયા. શું શબ્દ વપરાશે? ક્રિપ્ટોગેમિયા. અને સપુષ્પી માટે ફેનેરોગેમિયા કરીને એક શબ્દ વપરાય છે. ફેનેરોગેમિયા. જો આઇકલરની વ્યાખ્યા જોઈ તો એવી વનસ્પતિ કે જેમના પ્રજનન અંગો દેખાતા નથી અથવા તો પુષ્પની અંદર હોય કે વનસ્પતિની અંદર હોય એને અપુષ્પી વનસ્પતિ કહેવાય. પ્રજનન અંગો દેખાતા નથી એટલે કે પુષ્પની અંદર હોય તેવી વનસ્પતિને આપણે શું નામ આપશું? અપુષ્પી વનસ્પતિ નામ આપશું. બીજા નંબર ઉપર સપુષ્પી વનસ્પતિ, તો પ્રજનન અંગો પુષ્પની અંદર હાજર હોય અને દેખાય પણ. પ્રજનન અંગો પુષ્પમાં હાજર હોય અને દેખાય, આ પ્રાઇમરી બેઝમાં એને વર્ગીકરણ જે છે એ પૂરું પાડેલું હતું. આ બંનેને ઉપસૃષ્ટિ નામ આપી. આગળ જતા અપુષ્પી વનસ્પતિને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યા અને સપુષ્પી વનસ્પતિને બીજા બે વિભાગમાં વહેંચવામાં આવ્યા. તો આ ત્રણ વિભાગો હતા એકાંગી વનસ્પતિ, દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ. એકાંગી વનસ્પતિની અંદર લીલ અને ફૂગનો સમાવેશ થાય. દ્વિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિ આ બંને વિશે તમે ચેપ્ટર નંબર 3માં અભ્યાસ કરશો. એવી રીતે સપુષ્પી વનસ્પતિમાં જે બે ભાગ પડ્યા હતા એમાં પહેલો ભાગ હતો અનાવૃત બીજધારી વનસ્પતિ અને બીજા નંબર ઉપર હતું આવૃત બીજધારી વનસ્પતિ, બરાબર. આવા અલગ અલગ બે વિભાગોમાં વિભાજિત કરી વનસ્પતિ સૃષ્ટિને. હવે જે મુજબ આપણે વાત કરી હતી કે આ ક્રમ જે છે એ ખોટો છે, જો ઉપરનો અનાવૃત બીજધારી દ્રિદળી એકદળી આ ક્રમ ખોટો છે, તો સાચો ક્રમ નીચે આપ્યો છે. પરીક્ષામાં તમને ગમે ત્યારે પ્રશ્ન એવો પૂછાય
કે વનસ્પતિ માટેનો ઉદ્વિકાસીય ક્રમ નીચેના વિકલ્પોમાંથી શોધીને લખો. તો ભૂલે ચૂકે કદાચ આ ઓપ્શનમાં આપ્યો હોય તો આ ટીક નહીં કરવાનું. હવે જે લખાવું છું એ ટીક કરવાનો, બરાબર? શરૂઆત અહીંયાથી થશે, એકાંકી, દ્વિઅંકી, ત્રિઅંકી, અનાવૃત અને આવૃત. જો નીચે આખો સિક્વન્સ તમને આપી દીધો છે, એ ખાસ એ જ તમારે લખવાનો છે. વનસ્પતિ માટે ઉદ્વિકાસીય ક્રમ. બીજું એક આ એક પોઈન્ટ ખાસ એક યાદ રાખજો આઇકલર માટેનો. સૌ પ્રથમ કદાચ આવો વિકલ્પ પૂછાય કે સૌ પ્રથમ ઉદ્વિકાસીય લક્ષણોના આધારે કયા વૈજ્ઞાનિકે વર્ગીકરણ કરવા પ્રયાસ કર્યો હતો, તો એમાં આઇકલર આવશે, બરાબર. વનસ્પતિ ઉદ્વિકાસનો ક્રમ સૌથી પહેલાં આવશે એકાંગી વનસ્પતિ, પછી એમાંથી આવશે દ્વિઅંગી વનસ્પતિ, પછી એમાં આવશે ત્રિઅંગી વનસ્પતિ, પછી એમાં આવશે અનાવૃત બીજધારી વનસ્પતિ, અને પછી આવશે આવૃત બીજધારી વનસ્પતિ, બરાબર. આ સિક્વન્સ ખાસ યાદ રાખવાનો છે અને યાદ રહી જાય એવો છે. ચાલો આગળ. નવા વૈજ્ઞાનિક આવ્યા ઓસ્વાલ્ડ ભાઈ ટીપ્પો. ઓસ્વાલ્ડ ટીપ્પોની વાત કરી, ઓસ્વાલ્ડ ટીપ્પો જે છે એમને વનસ્પતિ સૃષ્ટિનું સંપૂર્ણ વર્ગીકરણ કર્યું. આ છેલ્લા સુધી, ટૂંકમાં એન્ડ સુધી, આ વાત આપણે ત્યારની કરી છે. આ મોટાભાગે બધી વાત વનસ્પતિઓ માટે થાય છે. છેલ્લે RH વીટેકર આવશે. આના પહેલાં આપણે જણાવી દઈ કે શરૂઆત આપણે જે કરેલી હતી એ દ્વિસૃષ્ટિ વર્ગીકરણથી કરી હતી. દ્વિસૃષ્ટિ પછી ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આવી, યાદ હોય તો, અને ત્રિસૃષ્ટિ પછી આવી ચાર સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, અને ચાર સૃષ્ટિ પછી આવી પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કોને આપી હતી? લિનિયસે, બરાબર. ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે છે અર્નેસ્ટ હેકલે આપેલી હતી. ચાર સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કોપલેન્ડે આપી હતી, અને પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કોને આપેલી હતી? વીટેકરે, બરાબર. તો આ એક વૈજ્ઞાનિકોના નામ જે છે એ સિક્વન્સ વાઇઝ લખી નાખવા કામ આવે. આ આપણને આપેલું છે અને આ આપેલું છે, પણ આ વચ્ચેના બે અર્નેસ્ટ હેકલ અને કોપલેન્ડ એના વિશેની કોઈ માહિતી નથી, એટલે આપણે લખી નાખવાનું કે આ સૃષ્ટિ માટે આ વૈજ્ઞાનિક જવાબદાર છે. તો વાત આપણે ઓસ્વાલ્ડ ટીપ્પોની કરતા હતા. તો ઓસ્વાલ્ડ ભાઈ ટીપ્પો જે છે સંપૂર્ણ વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું. અને આ વર્ગીકરણ મહદઅંશે સૌથી વધારે સફળ વર્ગીકરણ માનવામાં આવે છે વનસ્પતિઓ માટે. ઓસ્વાલ્ડ ટીપ્પોનું વર્ગીકરણ આ સાઈડનું લખાઈ ગયું છે ને, આ બે સાઈડનું, પેલું બીજું. તો ઓસ્વાલ્ડ ટીપ્પોની વાત કરતા હતા આપણે, બરાબર. ઓસ્વાલ્ડ ટીપ્પોએ વનસ્પતિ સૃષ્ટિનું સમગ્ર વર્ગીકરણ આપ્યું. એનું વર્ગીકરણ જે છે એટલું બધું અસરકારક હતું કે મોટાભાગની પુસ્તકો જે વનસ્પતિ સૃષ્ટિ સાથે સંકળાયેલી છે એ લખવામાં એનો ઉપયોગ થતો હતો, અને વનસ્પતિનું વર્ગીકરણ કરવાને અભ્યાસ ક્ષેત્રે પણ એનું વર્ગીકરણ જે છે એ ઉપયોગી હતું. હવે એને વનસ્પતિ સૃષ્ટિને અમુક ભાગમાં વિભાજિત કરેલી, કે જે કુલ વનસ્પતિ સૃષ્ટિ છે એને ભૃણના આધારે બે ભાગમાં વિભાજિત કરેલી હતી. એમાં પહેલા નંબર ઉપર આવે એકાંગી, કે જેની અંદર ભૃણ જે છે એ ગેરહાજર છે,
અને બીજા નંબર ઉપર આવે ભ્રૂણધારી, એટલે શું કરે છે, ભ્રૂણ ધરાવે છે. એકાંગી વનસ્પતિને એને આગળ હજી 10 વિભાગોમાં વિભાજિત કર્યા, 10 વિભાગોમાં વિભાજિત. પણ આપણે આ 10 વિભાગો વિશે ભણવાનું આવશે નહીં, કેમ કે જો આપણે આ 10 વિભાગ ભણશું ને તો આ બધું ભૂલી જશું, બરાબર, એટલે આપણે 10 વિભાગ નથી ભણવા. આ વાત જે છે એ ભ્રૂણના આધાર, હવે ભ્રૂણ આપણે ભણી ગયા છીએ ચેપ્ટર નંબર 5માં, યાદ હોય તો, કે કોઈ પણ બીજ હોય એમાં શું જોવા મળે, તમને ભ્રૂણ જોવા મળે અને એને પોષણ આપતી રચના એ જોવા મળે, જેનું નામ શું છે, ભ્રૂણપોષ. સરસ પ્રગતિ કરશો ખરા, ને મારું નામ તો રોશન થઈ જ ગયું છે. ચલો આગળ વાત કરી. હજી એને વાહક પેશીના આધારે આ ભ્રૂણધારીમાં વાહક પેશીના આધારે બીજા બે ભાગોમાં વિભાજન કર્યું. એમાં પહેલા નંબર ઉપર વાહક પેશી વિહીન વનસ્પતિ અને બીજા નંબર ઉપર વાહક પેશી યુક્ત વનસ્પતિ. આ વનસ્પતિઓમાં ઉદાહરણ એને આપ્યું દ્વિઅંગીઓનું, અને એનું જે નીચે નામ લખ્યું છે એ ખાસ એક યાદ રાખવાનું છે, એટ્રી એટ્રે કિયોફાઇટા અને અહીંયા ટ્રેકિયોફાઇટા. બાર સાયન્સમાં આ ટ્રેકિયોફાઇટા નામ આવશે ઉદ્વિકાસમાં, 7માં ચેપ્ટરમાં આખે આખું, બરાબર. હવે અહીંયા એને કેવી રીતે વિભાજન કર્યું, ચલો અહીંયા ભ્રૂણ સુધી તો આપણે સમજી શકીએ છીએ કે એકાંગી વનસ્પતિ જેમાં ભ્રૂણ જ નથી બનતો, બરાબર, અને જેમાં ભ્રૂણ બને છે એની અંદર એને બે સંભાવના વિચારી. પહેલા નંબર ઉપર છે વાહક પેશી વિહીન અને વાહક પેશી યુક્ત. શબ્દ છે વાહક પેશી, વેસ્ક્યુલર ટિશ્યુ. તો હવે વનસ્પતિને પાણી, દ્રાવ્ય સારો અને ખોરાક આ બધાની જરૂરિયાત પડે છે, બરાબર. હવે આ બધું એમને એમ તો હવામાંથી તો આવી ન જાય, પાણી જમીનમાંથી ખેંચવું પડે, શોષવું પડે, બરાબર છે, પોષક ઘટકો શોષવા પડે, પ્રકાશ સંશ્લેષણ ક્યાંય થતું હોય તો અહીંયાથી ખોરાક જે છે ધીમે ધીમે પહોંચાડવો પડે. ઇનશોર્ટ કહેવાનો અર્થ એવો થાય કે વાહક પેશી જે છે એક એવી પેશી છે કે જે વનસ્પતિઓમાં વહન સાથે સંકળાયેલ છે, વનસ્પતિઓમાં વહનની ક્રિયા સાથે સંકળાયેલ છે. ટ્રાન્સપોર્ટ, વહન એટલે ટ્રાન્સપોર્ટ, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. તો જે વનસ્પતિમાં વાહક પેશીઓ ગેરહાજર હોય એને વાહક પેશી વિહીન કહેવામાં આવે, બરાબર. એટલે આની લાક્ષણિકતા શું છે, વાહક પેશીઓ ગેરહાજર. દ્વિઅંગી અને એટ્રિકિયોફાઇટા, બરાબર, એનો સંયુક્ત રીતે આ નામે ઓળખવામાં આવે. વાહક પેશી યુક્તમાં શું થશે, તો કે વાહક પેશીઓ હાજર. તમે કદાચ પ્રાઇમરી ધોરણમાં આવા નામે ભણી ગયા છો, જલવાહક પેશી યાદ આવે છે કંઈ, અને અન્નવાહક પેશી. જલવાહક પેશી પાણીના વહન સાથે સંકળાય, નામ જેવું જ કામ, પાણી, અન્ન એટલે ખોરાક. વનસ્પતિમાં ખોરાક તરીકે હોય ગ્લુકોઝ, C6H12O6, તો એના વહન સાથે અન્નવાહક પેશી જે છે એ સંકળાયેલી હોય, બરાબર. ઓસ્વાલ્ડ ટીપો કંઈ લખવું નથી આમાંથી. ચલો છેલ્લે હવે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જોઈ લઈ. એમાં જે ડાયાગ્રામ આપ્યો છે એ ડાયાગ્રામ અગત્યનો છે. જો 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, છેલ્લી વર્ગીકરણ પદ્ધતિ, આના પછી 7 આવે, 7 સૃષ્ટિ, પણ એ આપણે અભ્યાસમાં નથી. ભવિષ્યમાં તમે કોલેજમાં જશો અને આવો સબ્જેક્ટ રાખશો, એટલે આવો સારો સબ્જેક્ટ રાખશો તો તમને કદાચ ભણવા મળી શકે. તો 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કોને આપેલી હતી, તો કે રોબર્ટ એચ
વીટેકર, આરએચ વીટેકર નામના વૈજ્ઞાનિકે આ સૃષ્ટિ વર્ગીકરણ, પાંચ સૃષ્ટિ વર્ગીકરણ આપેલું, વિવિધ ભાગોમાં વિભાજિત કરેલી છે. એમાં જુઓ, સૌથી પહેલાં નીચેથી શરૂઆત થાય સૃષ્ટિ મોનેરાથી, પછી ઉપરની બાજુ આવે સૃષ્ટિ પ્રોટિસ્ટા, અને ઉપરની બાજુએ ત્રણ તમને આપેલું છે. એમાં શરૂઆતમાં છે સૃષ્ટિ વનસ્પતિ, પછી છે સૃષ્ટિ ફૂગ, અને પછી છે સૃષ્ટિ પ્રાણી. ચાલો, અહીંયા સુધી ખ્યાલ આવશે. જ્યાં પ્રિન્ટિંગ થયેલું હોય ને કદાચ ન દેખાતું હોય તો સાઈડમાં લખી નાખજો, બનશે બરાબર કદાચ એવું. બીજી એક અગત્યની વાત જે છે એ તમને આવી રીતે એક લાઈન આપી છે જો તમને દેખાય તો, અને અહીંયા એવું લખેલું છે કે ઉદ વિકાસની દિશા મેળવું. પછી એક લાઈન જે છે એ આમ છે, જ્યાં એવું લખ્યું છે સજીવની જટિલતા, સજીવોની જટિલતા, એક્ઝેક્ટલી સામે લખેલું છે બહુકોષી અને એકકોષી. એવી ને એવી એક લાઈન જે છે એ અહીંયાથી પસાર થાય છે, જેમાં કોષીય જટિલતા અથવા કોષોની જટિલતા લખેલું છે. કોષોની જટિલતા લાઈનની નીચે લખેલું હશે આદિ કોષ કેન્દ્રી કોષો, અને ઉપરની બાજુ લખેલું છે સુકોષ કેન્દ્રી કોષો. અહીંયા એક પોઈન્ટ પાડીને એવું લખ્યું છે રસાયણ સંશ્લેષી, અહીંયા પ્રકાશ સંશ્લેષણ લખેલું છે, અહીંયા અપશોષણ અથવા અવચૂષણ લખેલું છે, અને અહીંયા ગ્રહણ અથવા અંતઃગ્રહણ લખેલું છે. બરાબર, ચાલો જો ધ્યાન આપો. પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં પહેલા શબ્દ અહીંયાથી આપણે શરૂઆત કરીએ, ઉદ વિકાસની દિશા. એટલે કે ઉદ વિકાસ જ્યારે થયેલો ત્યારે સૌ પ્રથમ કઈ સૃષ્ટિ સર્જાણી? મોનેરા. જો દિશા આમ છે આ બાજુ, પછી કઈ સૃષ્ટિ આવી? હવે વીટેકર અનુસાર, આરએચ વીટેકર અનુસાર તમે જુઓ, વનસ્પતિ ફૂગ અને પ્રાણી એક જ લાઈનમાં રાખ્યા છે, બરાબર. એટલે કે આ ત્રણ સૃષ્ટિનો ઉદ્ભવ એક જ સમયે થયેલો છે, અથવા તો એમનો ઉદ્વિકાસ સાથે થતો હતો એવું માનવામાં આવે છે, બરાબર. વનસ્પતિ ફૂગ અને પ્રાણી. તજજ્ઞો અનુસાર પ્રોટિસ્ટા બાદ, એટલે કે આ બે નંબર આપેલો છે ને, વનસ્પતિનું સર્જન થયું, વનસ્પતિને ક્લોરોફિલ ગુમાવવાથી ફૂગનું સર્જન થયું, અને ત્યારબાદ વિષમપોષી પ્રાણીઓ સર્જન. મોનેરા, પ્રોટિસ્ટા, વનસ્પતિ, ફૂગ અને પ્રાણી, બરાબર. પણ આપણે એ નથી કહેવાનું કોણ ક્યારે સર્જાણું છે, એટલે એ પ્રશ્ન નથી. હવે બાજુમાં આવી કોષોની જટિલતા. કોષોની જટિલતાનો અર્થ એવો થાય કે કોષો કેવા છે, બરાબર. એટલે કે આદિ કોષ કેન્દ્રી છે, આ આપણે લખાયું હતું. પ્રોકેરિયોટિક કહેવાય, સરળ કક્ષાનું આયોજન ધરાવે, એટલે કે એમાં કોષ કેન્દ્ર પટલ અને પટલમય અંગિકાની ગેરહાજરી હોય, બરાબર. કોષ કેન્દ્ર પટલ અને પટલમય અંગિકા, આ બંને કેવું રહી જશે? ગેરહાજર. બીજા નંબર ઉપર આવે સુકોષ કેન્દ્રી કોષ. સુકોષ કેન્દ્રી એટલે કે એને કહેવામાં આવે યુકેરિયોટિક, એટલે કે આની અંદર કોષ કેન્દ્ર પટલ અને પટલમય અંગિકા હાજર. કોષ કેન્દ્ર પટલ અને પટલમય અંગિકા જે છે એ હાજર. તો અહીંયા તમે જોઈ શકો છો આદિ કોષ કેન્દ્રી કોષો કીધા છે, એનો અર્થ એવો થયો કે મોનેરા કેવા છે? આદિ કોષ કેન્દ્રી કોષો છે. પણ પ્રોટિસ્ટા કેવા છે? સુકોષ કેન્દ્રી. કહેવાનો અર્થ એવો થાય કે અહીંયા સુધી આદિ કોષ કેન્દ્રી કોષો છે, બાકી અહીંયા છેક સુધી બધા કેવા છે?
सुकोष केंद्रीय कोष होशे। बीजा नंबर उपर सजीवोनी जटिलता एले कि एक कोषीय छे के बहुकोषीय छे, एले कि शरीर एकज कोषनू बनेलू छे के घणा बधा कोषनू बनेलू छे, एकज कोषनू बनेल शरीर अने घणा बधा कोषोनू बनेल शरीर। तो प्रोटिस्टानी वात जारे आपणे करी छी तो ए सुकोष केंद्रीय अने एक कोषी सजीवो छे, एटले के सुकोष केंद्रीय सजीवो तो छे पण एमनुं शरीर शेनुं बनेलुं छे, मात्र एक ज कोषनुं बनेलुं छे। ऊपर वनस्पति फूग अने प्राणीनी वात करी तो ए बधा बहुकोषी अने सुकोष केंद्रीय छे, एटले घणा बधा कोषोनું શરીર બનેલું છે અને કેવા છે, સુકોષ કેન્દ્રી છે। ઉપર વાત કરીએ તો એ પોષણ માટેની વાત છે। તો વનસ્પતિ સૃષ્ટિ જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવે છે। શું જાતે બનાવે પોતાનો ખોરાક? તો કે ગ્લુકોઝ બનાવે। એટલે વનસ્પતિ સૃષ્ટિને ઉત્પાદકો કહેવાય, ઉત્પાદકો તરીકે ઓળખાય વનસ્પતિ, બરાબર। તો કેમ વનસ્પતિ ઉત્પાદકો તરીકે ઓળખાય છે? તો કે પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલા માટે। બીજા નંબર ઉપર વાત કરીએ તો આ ફૂગ જે છે એ અવચૂષણ લખેલું છે। અવચૂષણનો અર્થ એવો લેવાનો છે કે ફૂગ જે છે પોતે તો વિષમપોષી છે, બરાબર। વનસ્પતિ જે છે સ્વયંપોષીઓમાં આવે, ઉત્પાદકો જે છે એ બધે બધા શેમાં આવશે, સ્વયંપોષીમાં, બરાબર। અવચૂષણનો અર્થ એવો થાય કે ફૂગ જે છે એ કોઈ અન્ય સજીવ શરીરના સંપર્કમાં રહીને પોતે પોષણ મેળવે છે, એટલે એને કહેવાય અવચૂષણ। અન્ય સજીવના ગાઢ સંપર્કમાં રહી પોષણ મેળવે છે, એટલા માટે આપણે એને શું કહેશું, અવચૂષણ પદ્ધતિ। ફૂગ માટે બીજો એક શબ્દ વિઘટકો વાપરેલો છે, ઉપર તમે જોશો ને તો વિઘટકોનો અર્થ આપણે જાણીએ છીએ કે શું કરે છે, વિઘટનની ક્રિયા સાથે સંકળાયેલ છે, વિઘટનની ક્રિયા સાથે સંકળાયેલ, એટલે કે કોઈ પણ સજીવને સડાવી દેવાનું કામ કરે છે। નેક્સ્ટ અંતઃગ્રહણ, તો એ પ્રાણીઓમાં છે, તો પ્રાણી શું કરે છે, અન્ય સજીવનો સીધો ખોરાકમાં ઉપયોગ કરે છે, એટલે પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય સીધો ખોરાકમાં ઉપયોગ કરે છે, એટલે એને અંતઃગ્રહણ પદ્ધતિ કહેવામાં આવે, બરાબર। તો વનસ્પતિ જે છે આ ત્રણની અંદર વાત કરીએ કે વનસ્પતિ ફૂગ અને પ્રાણીઓમાં વનસ્પતિ એક જ સ્વયંપોષી છે, બાકી બધા કેવા છે, વિષમપોષી, બરાબર। ચાલો આના સિવાય પાંચ મુદ્દાઓ તમને આપેલા છે જે આપણે કોષ્ટકની અંદર આવે, કોષીય રચનાની જટિલતા, દૈહિક રચનાની જટિલતા, પોષણ પ્રકાર, પ્રજનન અને જાતીય સંબંધો, બરાબર। આ બધું આપણે પછી જોશું, બરાબર, કેમ કે સામે કોષ્ટક એની રાહ જુએ છે। ઉત્પાદક, વિઘટક અને ઉપભોગી, ઉપભોગીમાં આવશે પ્રાણી કે જે સીધો ખોરાકનો ઉપયોગ કરે, એટલા માટે એને ઉપભોગી કહેવામાં આવે, ઉપભોગી, સીધો ખોરાકનો ઉપયોગ અથવા સજીવનો સીધો ખોરાક તરીકે ઉપયોગ। મહત્વની વાત, નીચે પાંચ સૃષ્ટિના ઉદાહરણ આપ્યા છે, ઉદાહરણ કદાચ પૂછાઈ શકે કોષ્ટકમાં કેવા સ્વરૂપમાં। તો સૌથી પહેલાં છે મોનેરા, એના વિશે લખ્યું છે કે મોનેરા આદિ કોષ કેન્દ્રીય સજીવો છે, એમાં કોનો કોનો સમાવેશ થાય, તો કે યુ બેક્ટેરિયા, બરાબર, રિકેટિસિયા, એક્ટિનોમાઇસિટ્સ, બીજી એનું પૂરું નામ લખશું આપણે, બ્લુ ગ્રીન આલ્ગી, ગુજરાતીમાં થાય નીલ હરિત લીલ, બરાબર, આર્કિયો બેક્ટેરિયા અને માઇકોપ્લાઝમા, બરાબર, નાનામાં નાના વિશ્વનું કદાચ નાનામાં નાનો કોઈ સજીવ હોય તો માઇકોપ્લાઝમા। પ્રોટિસ્ટા, તો કે બધા એક કોષીય છે અને સુકોષ કેન્દ્રી છે।
कोनो समावेश थाय डायनोफ्लेजेलेट्स डायटम्स युग्लिनोइड्स स्लाइम मोल्ड्स प्रोटोजुआ जे बधा भणी गया छे आपणे माइकोटा शब्द वापरो छे जो हवे माइकोटा शब्द जे छे फूग माटे वपराय छे तमने खबर होय तो आपणे एक शब्द भणायो तो माइकोलॉजी याद आवे छे हाँ माइकोलॉजी ने शू कहेवाय फूग विद्या एटले आ शब्द जे छे यहाँथी आवेलो छे तो एमां वास्तविक फूगनो समावेश थाय जे बधी फूग आपणे भण्या छीए वनस्पति सृष्टि तो बधी बहुकोषीय छे अहींया ऊपर आवी जाय बहुकोषीय छे अने सुकोष केन्द्रीय आयोजन धरावे छे शब्द वापरो छे आल्गी आल्गी अंग्रेजी शब्द छे गुजराती में लील थाय एटले अहींया गुजराती लखी नाखजो लील नकर वाँचवा बेसो त्यारे खबर नहीं पड़े आल्गी शू छे आल्गी द्विअंगी त्रिअंगी अनावृत अने आवृत बीजधारी वनस्पति अने प्राणी सृष्टि में बधा बहुकोषी प्राणी आवे छे बे नोंध आपेली छे एमां पहेली नोंध आपणे टेक्स्टबुक में भणी गया छीए के वायरस विरोइड्स प्रायोन्स लाइकेन्स आ बधानो समावेश आपणे पांच सृष्टि वर्गीकरण पद्धति में क्यारे कर्यो नथी पण एनी नीचेनी जे लाइन छे ए अंडरलाइन करवानी छे के पांच सृष्टि वर्गीकरण प्रमाणे क्लेमिडोमोनास के जे एक कोशी लील छे क्लेमिडोमोनास शू छे एक कोशी लील छे क्लेमिडोमोनास एक कोशी लील अने क्लोरेला ए पण लील छे आ बन्ने ने प्रोटिस्टामां मूकवामां आव्या हता कारण के ए बन्ने एक कोशीय स्वरूप अने सुकोष केन्द्रीय हता